કાનવેરો લિમિટેડના સોલિડ વેસ્ટ માટે જીઆઈડીસી દ્વારા સંપાદિત 36 એકર જમીન આપવામાં આવી હતી. કોચરવા ગામની 36 એકરની જમીન પર સોલિડ વેસ્ટ સાઇટ બનાવવાનો નિર્ણય લેવા બાબતે ગ્રામજનોએ વિરોધ નોંધાવ્યો હતો. કોચરવા ગામની 36 એકરની જમીન પર સોલિડ વેસ્ટ સાઇટ બનાવવાનો નિર્ણય લેવા બાબતે ગ્રામજનોએ વિરોધ નોંધાવ્યો હતો. તેઓના મતે 36 એકર જમીન જે હેતુ માટે સંપાદિત કરવામાં આવી હોય તેનો તે હેતુ માટે જ ઉપયોગ થવો જોઈએ. સોલિડ વેસ્ટ ઠાલવા સામે ગ્રામજનોએ વિરોધ દર્શાવ્યો હતો. ગ્રામજનોના જણાવ્યા મુજબ કોચરવા કરવડ સહિતના ગામ અને ફળિયાઓ આવેલા છે, જેમાં તેઓ ખેતી કરી પરિવારજનોનું ગુજરાન ચલાવી રહ્યા છે. વડિયા ગામમાંથી ખનકી પણ પસાર થયેલી છે, જે રાતા ખાડીને મળે છે. જો સોલિડ વેસ્ટ અહીં ઠાલવામાં આવશે તો ગ્રામ પ્રદૂષિત બનશે અને સાથે સાથે ખેતીવાડીને નુકસાન, આરોગ્ય સામે પ્રશ્નાર્થ અને પાણી પણ પ્રદૂષિત બનવાની સંભાવના વ્યક્ત કરાય છે. ત્યારે આ બાબતે ગ્રામજનોએ મુખ્યમંત્રી વિજય રૂપાણી, વલસાડ જિલ્લા કલેક્ટર, વાપી ગ્રીન એન્વાયરો લિમિટેડ સહિત ધારાસભ્યને પણ લેખિત રજૂઆત કરી છે અને ગામમાં કોઈ પણ રીતે સોલિડ વેસ્ટ ન ઠાલવવા માટે ગ્રામજનોએ એક સુરે વિરોધ નોંધાવ્યો હતો. અને આ જમીન બાબતે કોઈ યોગ્ય ઉકેલ કે પગલા નહીં ભરવામાં આવશે તો ગાંધી ચંદ્યા માર્ગ જવાની ચીમકી પણ ગ્રામજનોએ ઉચ્ચારી હતી. કોચરવા ગામના સરપંચ ભાવિકા બેનના જણાવ્યા મુજબ જમીનમાં સોલિડ વેસ્ટ ઠાલવવા બાબતે અમે ગ્રામજનો સાથે સખ્ત વિરોધ કરી રહ્યા છે અને ગ્રામ પંચાયત દ્વારા ગ્રામસભામાં સોલિડ વેસ્ટ સાઇટ નહીં બનવા માટે પણ ઠરાવ પસાર કરાયો હતો. અહીં ઘર સહિત ખેતીવાડીની જમીન છે. સોલિડ વેસ્ટ ઠાલવવામાં આવશે તો જમીન ખરાબ બનવાની સાથે પાણી પ્રદૂષિત થવાની અને આરોગ્ય સામે પણ પ્રશ્નાર્થ સર્જાવાની સંભાવના વ્યક્ત કરાઈ રહી છે તથા જમીન બાબતે કોઈ સર્વે પણ કરવામાં આવ્યો નથી. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ, વાપી.